anche parte del mondo per fare una cosa. No, non c'è niente, non c'è thank you.
Krishna has an experience in the world. I am going to be the point. Going to be direct to the life of the soul. I am
हेलो हेलो पहला तो स्पर्धा नियम कोई नेव टका स्पर्धको स्पर्धाई भाग माइनिंग समझू नहीं कोई તેમ છતાં તમારો ઉત્સાહ જોઈને અમે એ બધા નિયમોને વાંચ્યા. અહીંથી જે નિયમ આપવામાં આવ્યા છે એ નિયમ નથી રહેશે. એક તો માઇમિંગની સ્પર્ધામાં કોઈ જ પ્રોપનો ઉપયોગ કરી શકાય નહીં, ઇવન ખુરશી પણ નહીં. માઇમમાં પ્રોપ્સ તો યુઝ કરી જ નહીં શકાય, કારણ કે માઇન્ડ એક એવી વસ્તુ છે કે જેમાં તમારે સામે વસ્તુ છે એવો ભાસ ઊભો કરવાનો છે અને પ્રેક્ષકને બતાવવાનું છે કે હું આ જ વસ્તુ કરું છું. એટલે બીજી વાર કરો ત્યારે ધ્યાન રાખો, માઇન્ડ માટેના ઘણા બધા પ્રોગ્રામ્સ આવે છે એને જુઓ. વધારે તો મારે કંઈ બીજું કહેવાનું નથી, બસ હું થોડો કડવું બોલવા વાળો માણસ છું. કીધું એ જ કે તમારે જે વસ્તુ તમારી સામે નથી છતાં પ્રેક્ષકને ઊભી કરવાની છે એવી આભા કે આ વસ્તુ છે. સાહેબે કીધું તેમ નિર્ણાયક નો નિર્ણય આટલી ઘણા છે પણ એવું કઈ નથી, જો બંને સર્વાનુમતે નિર્ણય લીધો જ છે. સૌથી પહેલા ત્રીજા ક્રમે નિકુંજ મથુરભાઈ બીજા ક્રમે મલિક ખાલિદ મોહમ્મદ અને પ્રથમ કરણ રાઠોડ. પર ચલે ઓર બદી સે ગલે તાકિ હસતે હુએ નિકલે દમ. હે માલિક તેરે બંદે હમ, હે અંધેરા ગના ચારા, તેરા ઇન્સાન ગબરા રહા, સો રહા મે પવન કુછ ના તેરી રોશની મેં.
હવે દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત મહેમાનોને અનુરોધ કરવાનો. Thank you.
મહેમાનોને આવકાર કરવા માટે હું ડોક્ટર પ્રિન્સિપલ કે એમ શાળા સરને વિનંતી કરીશ. આપણા પરિવારમાં ઉપસ્થિત એવા લાયન પરિવારના આદરણીય શ્રી લાયન શશિકાંતભાઈ ગોડાવાલાજી કે જેઓએ હમણાં આપણને પરિચય આપ્યો, ત્યારબાદ આદરણીય લાયન કરુણાબેન ચૌહાણજી, આદરણીય લાયન હેમંતભાઈ પાનવાલાજી, આદરણીય લાયન ડૉક્ટર અતુલભાઈ શાહજી, આદરણીય લાયન દિનેશભાઈ જરીવાલા સાહેબ અને અમારા આજના આદરણીય નિર્ણાયક શ્રી જીતેન્દ્રભાઈ જી સાહેબ અને બીજા જે નિર્ણાયક શ્રી આવવાના છે એ પણ છે કુમારે નિલમ મિસ્ત્રી અને સાથે અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો. વધારે સમય નહીં લેતા ખાસ તો જે વિદ્યાર્થીઓ આવ્યા છે એનો ખાસ તો આભાર. પ્રિન્સિપલ સાહેબે કીધું કે કોઈ પણ જાતના અવાજ કર્યા વિના એટલે કે માત્ર ને માત્ર મુખ અભિનય દ્વારા જે પ્રવૃત્તિ કરવાની છે એનું નામ માઇક છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ બેઠા છે એટલે એટલું જ મારે કહેવાનું છે કે આ જે કંઈ પ્રવૃત્તિઓ ચાલે છે એમાં બધા જ પક્ષે ટ્રેનિંગનો પાર્ટ છે. અહીં જે મારી સામે બેઠા છે ને આ લાઈનમાં એને પણ એની પ્રવૃત્તિની ટ્રેનિંગનો ભાગ જ છે. આ સામે જેટલા બેઠા છે કેટલા એ બધાને બી એ પછી કોઈ હોદ્દા પર હોય કે નહીં હોય દરેકને આ ટ્રેનિંગનો પાર્ટ જે છે એ અમે પૂરો પાડીએ છીએ. વિદ્યાર્થીને એટલા માટે હાજર રાખીએ છીએ કે એને પણ જોવાનો છે કે સામેની વ્યક્તિ જ્યારે ટ્રેનિંગ લે છે ત્યારે પોતાની કેટલી ગંભીરતા દાખવે છે અને એ ગંભીરતા તમારે બી તમારા અભ્યાસક્રમમાં લાવવાની છે. વધારે સમય નહીં લેતા સર્વનો આભાર. અને જે આપણી પાસે અત્યારે હાથના નિર્ણાયકશ્રીઓ છે એમને ઝડપથી યાદ કરીએ તો હું આદરણીય બીડી પટેલ સાહેબને વિનંતી કરીશ કે ભાઈ શ્રી હેમંતભાઈ પાનવાલાજી વિડીયો ડાન્સ ક્લબના પ્રમુખશ્રી છે એને આપણે પરિવારોથી યાદ કરીશું. આપણે એમને તારીઓથી જોરદાર વધારી લઈશું. ભાઈ બીડી પટેલ છે બેન બિંદુબેન ઠાકોરની વિનંતી કે આજના પરિવારમાં આપણી પાસે ઉપસ્થિત એવા લાયન શ્રી કરુણાબેન ચૌહાણ સાહેબ જે છે એમને પણ અમરોલી પરિવાર વતી અને લાયન્સ પરિવાર વતી આવતાર અભિનંદન. આદરણીય કરુણાબેન અને બિંદુબેન ઠાકોર આપણે એમને જોતા તારીખે આભાર. દીપિકાબેનની વિનંતી કે આપણી પાસે લાયન શ્રી અતુલભાઈ શાહ પણ ઉપસ્થિત છે આપણે એમને પણ તાળીઓથી વધારી લે કે ભાઈ શ્રી અતુલભાઈ શાહ સાહેબ કે જેઓ કામરેજ કોલેજમાં અધ્યાપક છે એમના પણ તાળીઓથી આપણે એમને યાદ કરીશું. આભાર દીપિકાબેન. બેન શ્રી દક્ષિણાબેનની વિનંતી કે જેઓ અર્થશાસ્ત્ર વિભાગના છે એમને વિનંતી કે શશિકાંતભાઈ ગોડાવાલા સાહેબ આપણી પાસે ઉપસ્થિત છે. આદરણીય શશિકાંતભાઈ ગોડાવાલા સાહેબનું અધ્યાપક શ્રી રચનાબેન બરબાર આપણે એમને બધા તારીખ કરતા લઈશું. ફરી એકવાર ભાઈ શ્રી બીડી પટેલ સાહેબની વિનંતી કે શ્રી દિનેશ લાયન શ્રી દિનેશભાઈ જરીવાલા સાહેબ ઉપસ્થિત છે તો એમને અમરોલી પરિવાર વતી એમને સ્વાગત કરવા વિનંતી કે દિનેશભાઈ ગરેલા છે. બીજી પટેલ સાહેબ કે જે અમારા કોમર્સ વિભાગના વિભાગીય વડા પણ છે આપણે એમને તાત્કાલિક યાદ કરીશું. બીજી પટેલ સાહેબને વિનંતી કે આપના નિર્ણાયક શ્રી જીતેન્દ્રભાઈ જી સાહેબનું પણ અમરોલી પરિવાર વતી નિર્ણાયકોનો શિવ અને સ્મૃતિભેટ વિનંતી કરીશ. આપણે એમને જોરદાર ભાઈ શ્રી જીતેન્દ્રજી સાહેબને આપણે આભારી લઈશું. વિદ્યાર્થીઓને ખાસ એટલા માટે આ રીતે ગોઠવ્યું હતું કારણ કે આ જીતેન્દ્રજી સાહેબ જે છે એ જ્યારે કોલેજ શરૂ થઈ 91માં એના છેલ્લા બેચના આ વિદ્યાર્થી છે અને કોલેજ હવે લગભગ ફાઇનલ જ છે કે 23 વર્ષ પૂરા કરીને 26 વર્ષ નામ તરફ છે એટલે અમારા છેલ્લા બેચના વિદ્યાર્થી છે અને એ જ્યારથી આવ્યા હતા ત્યારેથી જે
એમના ગુરુજી પ્રત્યાપક જોશીજે વૈદ્યજી જે છે એના નિર્દેશન હેઠળ સતત એણે નાટ્યની પ્રવૃત્તિઓ કરી હતી અને કોલેજને તે ત્યાગ રહી જ અત્યારે મુલા મિસ્ત્રી યાદ અત્યારે નથી પડી પણ આ જ કોલેજમાંથી એણે પોતાના ભાષા વિષયની અંદર ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે અને જ્યાં સુધી અભિનયને સવાલ છે ત્યાં સુધી એને પણ વાલજી જીતેન્દ્રજી સાહેબને અને નીલમ મિસ્ત્રીને પણ જે સચિન મહેતાજી શ્રેષ્ઠ એવોર્ડ કહેવાય એમને મળ્યો છે એ બદલ આપણે એમને જોરદાર તાળીઓ યોજાઈ દઈએ. અંતમાં ફરી પાછું ખાસ કરીને જે અમારા વિદ્યાર્થી આવ્યા છે અમને ઉત્સાહિત કરવા એનો હું ખાસ આભાર માનું છું, મહેમાનો પણ આભાર માનું છું અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે આગળ પણ કીધું છે તેમ હજુ આપણી ચાર સ્પર્ધાઓ બાકી છે એ ચારે ચાર સ્પર્ધામાં અતિ ઉત્સાહથી ભાગ લેવા વિનંતી અને બાકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પણ કૃપા જોડવા વિનંતી. પુનઃ સર્વનો આભાર. આજે આ લાયન્સ ક્લબ નોર્થ દ્વારા આયોજિત અને અમરોલી કોલેજના સહયોગથી જે સ્પર્ધાનું આયોજન કરવા માંગુ છું એને 21મા દિવસે જે મને અહીં આવવાની તક આપી છે જે મારું સદભાગ્ય છે એના માટે હું લાયન્સ ક્લબ નોર્થનો ઋણ સ્વીકાર કરું છું. આપ સૌ જાણો છો કે અમારી લાયન્સ ક્લબ ક્લબ મીન્સ એટલું નથી કે ખાલી ઇટિંગ મીટિંગ અને ચીટિંગ. ઘણાને એવું હોય છે ક્લબ એટલે સુતા મળશું ખાશું અને છૂટા પડશું, એવું નથી. લાયન્સ ક્લબ એ ઇન્ટરનેશનલ ની માન્યતા પ્રાપ્ત છે, એ સેવાનું કામ કરે છે, એનજીઓ છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ અને એ અમે સેવાનું કામ કરીએ છીએ. એના એક પ્રોજેક્ટ રૂપે આજે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તે આજે જે સરે સમજ પાડી કે માઇન્ડ એટલે શું, એક નિખાલસ ભાવે કહું કે મને પણ એનો અર્થ ખબર નહોતો અને મને ખાસ ઈચ્છા હતી તો જ્યારે મને હેમંતભાઈએ એમનું શિડ્યુલ બતાવ્યું તો મેં એમને ખાસ આગ્રહ કર્યો હતો કે આ કોમ્પિટિશનના દિવસે મને ખાસ બોલાવજો. હું આમ તો આર્કિટેક્ટ થઈ છું પણ મને શિક્ષણ ક્ષેત્રે વધારે લગાવ છે, કારણ કે આગળના જમાનામાં આપણને આઈડિયા નહોતો આવતો કે આપણે શેમાં ઇન્ટરેસ્ટ છે ને આપણે શું લેવું જ્યારે ઘરમાં પપ્પા મમ્મી ભણેલા ના હોય ત્યારે. અને મિત્રો આજે હું તમને બે શબ્દ એ જ કહું છું કે દેખાદેખી અને વ્યસન એ તમે અત્યારે એ બે વસ્તુથી દૂર રહેજો. કોલેજ લેવલના તમે છો એટલે ત્યારે મને નાનપણથી એમ શિક્ષણ પ્રત્યે લગાવ હતો પણ થોડું દેખાદેખી કે ફ્રેન્ડ કોલેજમાં આર્કિટેક્ટમાં ગઈ છું તો મારે પણ આર્કિટેક્ટમાં જ લેવું છે. ને પછી મને ખ્યાલ આવ્યો જેમ જેમ ભલે હું આર્કિટેક્ટ થઈ જોબ કરીએ બધી વાત જુદી છે પણ મારો જે જીવ હતો ને એ શિક્ષણનો હતો એટલે પછી હું જે એરિયામાં રહેતી હતી નાનપરા એકદમ બેકવર્ડ એરિયા હતો. હું તો માછીવાડો ત્યાં મેં જોયું કે બધા છોકરાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વધારે એમના પપ્પા મમ્મી શાકભાજી વેચવા જાય છે. ત્યારથી મેં શિક્ષણ ક્ષેત્રને પણ અપનાવી લીધું અને ઘરે 10-20 રૂપિયા લઈને મિનિમમ ટ્યુશન ચાલુ કરીને હું આ શિક્ષણ ક્ષેત્રમાં સંકળાઈ ગઈ છું ને હજુ પણ હું સાથે જ છું. અને મારે તમને એ જ કહેવાનું છે કે મિત્રો ભણતરની સાથે ભણતર આપણે પોપટું જ્ઞાન નથી મેળવવું. આ બધું જે સ્પર્ધાનું આયોજનનું નીતિ એ જ હોય છે કે તમારામાં કંઈ ને કંઈ શક્તિ છુપાયેલી છે. એવું નથી કે જે ફર્સ્ટ રેન્ક લાવે છે એ જ આગળ છે ને આપણે છેલ્લા રેન્કમાં છે તો આપણે પાછળ છે. ભણવાની સાથે આપણામાં પણ એવી કંઈક શક્તિ છે કે તમને કોઈ ને કોઈ વિષયમાં તમે આગળ એમાં આવી શકો છો તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું અને એના હેતુ પાર કરવા માટે તમારે આજે આવી બધી સ્પર્ધાઓમાં ભાગ લેવાનો. અને ધારો કે તમે એમાં નંબર નથી લાવતા તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે કહેવત છે ને નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. તમારે જીવનમાં નિષ્ફળ થઈને જ સફળ થવાનું છે કારણ કે યુવા શક્તિ એ જ આપણા ભારત દેશનું ભાવિ છે અને આગળ આવવા માટે તમારે યુવા શક્તિએ જ આગળ આવવાનું છે. વધારે નહીં કહું કારણ કે તમે જાણો છો કે શિક્ષણ ક્ષેત્ર સંકળાયેલા હોય અને 45 મિનિટનો પીરિયડ લેતા હોય તો અમારા જેવાને 2 કલાક બોલવાનું હોય તો અમે બોલી નાખીએ. પણ આ માઇન્ડ જે આજે તમારી કોમ્પિટિશન છે એમાં તમારે જે હાવભાવ એ મનથી તમને જે કંઈ તમે એને બતાવવા માંગો છો કોઈ પાત્રને તો તમે પહેલાં છે ને મેન્ટલી વિચારી લો કે આ પાત્ર હું જ છું તો તમારા એવા વગર એક પણ શબ્દ કીધા વગર તમારા હાવભાવ એવી રીતે મોડા પર આવશે. તમે એકદમ તન્મય થઈ જાઓ પાત્રની સાથે મેન્ટલી
ને ફરીથી આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આપ સૌ આ સ્પર્ધામાં આવી રીતે આગળ આગળ વધતા રહો. જય હિન્દ, જય નારાયણ. જે છેલ્લા 30 વર્ષથી આ નાટ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયા છે, નાટકમાં નાટક પ્રવૃત્તિના વિવિધ પાસાઓમાં વિવિધ સ્પર્ધામાં તેમણે ઘણા બધા પારિતોષક મેળવ્યા છે, ઇનામો પ્રાપ્ત કર્યા છે. એમણે લગભગ 60 જેટલા એકાંકી નાટકો કર્યા છે તથા 25 જેટલા દ્વિઅંકી નાટકો કર્યા છે. સાથે સાથે 18 વખત શ્રેષ્ઠ અભિનયના પારિતોષિક મેળવ્યા છે. 3 ટેલી ફિલ્મમાં એમણે અભિનય કર્યો છે તથા 2 ટીવી સિરિયલમાં પણ એમણે અભિનય કર્યો છે. નાટકના બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ તેમણે ઘણા બધા પારિતોષક મેળવ્યા છે. દ્વિઅંકી નાટક સ્પર્ધામાં 8 વખત તેમણે શ્રેષ્ઠ સંગીત, જેમાં ચિત્રલેખાની સ્પર્ધામાં શ્રેષ્ઠ સંગીતનું પારિતોષક મેળવ્યું છે. એકાંકી નાટ્ય સ્પર્ધામાં એમણે 6 વખત શ્રેષ્ઠ સંગીતનો પારિતોષક મેળવ્યો છે, જેમાં 2013ના અમરોલી કોલેજના મેહુ મલ્લા નાટકનો પણ સમાવેશ થાય છે. અને આ સિવાય એ આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે પણ સંકળાયા છે. અને હવે આપણા બીજા નિર્ણાયક શ્રી છે કુમારી નીલમ મિસ્ત્રી, જે અત્યારે ઉપસ્થિત નથી પણ એ આ સંસ્થા સાથે જ સંકળાયા છે. એમણે પણ અહીંયા ઘણી બધી વખત પરફોર્મ કર્યું છે, ઘણી બધી વખત એમણે ઇનામો મેળવ્યા છે, ચંચી મહેતાનો એવોર્ડ મેળવ્યો છે, જે સરે આપણને જણાવ્યું છે, અને એ પણ આ નાટ્ય સંસ્થા સાથે એટલે નાટક સાથે ઘણી બધી રીતે જોડાયા છે. આભાર. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત રેગ્યુલર અભ્યાસક્રમ ચલાવતી કોઈ પણ યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. માઇનિંગ સ્પર્ધા માટે જરૂરી તમામ સામગ્રીઓ સ્પર્ધકે પોતે લાવવાની રહેશે. સમય મર્યાદા વધારેમાં વધારે 5 મિનિટની રહેશે. કોમેન્ટરી અથવા ડાયલોગ પોતાના મુખથી બોલી શકાશે નહીં. સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકની ઉંમર સ્પર્ધાની તારીખે 25 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. વ્યક્તિગત ધોરણે પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂપિયા 401, દ્વિતીય આવનારને રૂપિયા 301 અથવા તૃતીય આવનારને રૂપિયા 201નું રોકડ ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. નિર્ણાયકનો નિર્ણય સ્પર્ધકોને તથા સંસ્થાને બંધન કરતા રહેશે તથા સ્પર્ધામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો અધિકાર આયોજકોને રહેશે. હવે આજના કાર્યક્રમના અંત ભાગ તરફ આપણે વધતા આભાર વિધિ માટે હું પ્રાધ્યાપક બિંદુબેન ઠાકોરને વિનંતી કરીશ. આંતર કોલેજ મેગિંગ સ્પર્ધા માટે સૌ પ્રથમ તો આપણા પ્રિન્સિપાલ ડૉક્ટર ચાવડા સાહેબનો આભાર માનું છું. અધ્યક્ષ ભરતભાઈ પટેલ તથા સભ્ય જંકલાબેનનો પણ હું આ તબક્કે આભાર માનું છું. આ દરેક સ્પર્ધા માટે સદા અગ્રેસર રહેતા એવા લાયન્સ મેમ્બર્સનો પણ હું આભાર માનું છું તથા જેમના થકી આ સ્પર્ધા શક્ય બની એવા આપ સૌ સ્પર્ધકોનો હું આભાર માનું છું. કિશોરભાઈ તથા તેમની ટીમનો આભાર માનું છું તથા આ સ્પર્ધા માટે પોતાનો કિંમતી સમય આપનાર નિર્ણાયક શ્રીઓ જીતેન્દ્રભાઈ તથા નીલમબેનનો પણ હું આ તબક્કે આભાર માનું છું તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમણે મદદ કરી છે તે સૌનો હું આભાર માનું છું. આક્ષેપો કરે છે, એનું તમારે જરૂર કહીશ. 5 વર્ષનું છે અને બેન નાની કહેવાય.
ભાષામાં લખ્યું છે જેના એક એક પુરુષ હોય છે એના બાળકો છ સાત હોય છે એ લોકોને પોષવા માટે એને કેવી કેવી જન્મત ઉઠાવી પડે છે કેવી રીતે એને મહેનત કરવી પડે છે અને શું કરવું પડે છે એટલે જ્યારે એકવાર એને જાતામાં એના છોકરાઓને એની પત્નીઓને લઈ જાય છે ત્યારે એ લોકોને શું આપવા પડે છે એ આ નાટક છે મિત્રો.